નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ગ્રીન હાઉસ અસર વિશે અભ્યાસ કરવાના છે. સૌપ્રથમ ગ્રીન હાઉસ અસર એટલે શું, તો હવે પહેલા તો ગ્રીન હાઉસ અસર એટલે શું એના વિશે સમજાવીશ અને તેને લીધે થતા નુકસાન વિશે સમજાવ. પહેલા તો ગ્રીન હાઉસ અસર કોને કહેવાય, હું આકૃતિ એક દોરીને સિમ્પલ સમજાવું છું. એક સૂર્ય છે, સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો વાતાવરણમાંથી પસાર થઈને આવે છે. ગ્રીન હાઉસ અસર શું હશે, સૂર્યમાંથી પસાર થતા પ્રકાશના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ અને છેવટે છેવટે ક્યાં આવે છે, પૃથ્વી ઉપર આવે છે. આ પૃથ્વી છે એની સપાટી ઉપર સૂર્યના કિરણો આવે છે. તો આપણે પેલું ગ્રીન હાઉસ વિશે અસર વિશે અભ્યાસ કરીએ તો એમ કહી શકીએ, સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો વાતાવરણમાં ચાર વિભાગ હોય છે, એક ટ્રોપોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર અને સ્ટેટોસ્ફિયર. આ ચારે ચાર આવરણમાંથી પસાર થઈ અને સૂર્યના કિરણો છે એ ક્યાં આવે છે, પૃથ્વી સુધી આવે છે. જેવા પૃથ્વી ઉપર આવે સૂર્યના કિરણ, તો સાથે સાથે પૃથ્વીની સપાટી અને આજુબાજુનું વાતાવરણ બંનેને શું કરે છે, ગરમ કરે છે. શું કરે છે, ગરમ કરે છે. હવે આ ગરમ સૂર્યના પ્રકાશના કિરણો સીધે સીધા આવે છે સપાટી ઉપર, આવે છે અહીં સપાટી ઉપર આવી અને સીધે સીધા પરાવર્તન થાય છે. શું થાય છે, પરાવર્તન. સૂર્યમાંથી જે પ્રકાશનું કિરણ આવે છે એ ધરતીની સપાટી ઉપર આવે છે, સપાટી ઉપરથી પરાવર્તિત થાય છે. પરાવર્તિત થઈને જઈ છે પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આ બેઠો જ છે. હાલો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે ધારી લેવાનું છે. શું ધારી લેવાનું છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એ આ પરાવર્તિત કિરણને ઉપર જવા દેશે નહીં, એને પાછો નીચે વાળશે. પાછો શું વાળશે, નીચે પૃથ્વીની સપાટી ઉપર વાળશે. એને લીધે સૂર્યના કિરણોનું પરાવર્તન થવા દેતો નથી. એને લીધે આ પૃથ્વીની સપાટી ઉપર તાપમાનમાં શું થશે, વધારો થશે. જો સૂર્યનું કિરણ પરાવર્તિત થાય અને ઉપર વયું જાય તો તાપમાનમાં વધારો થશે નહીં. સૂર્યપ્રકાશનું કિરણ સીધે સીધું ધરતી ઉપરથી પરાવર્તિત થાય ઉપર જાય છે, તેને રોકે છે કોણ, કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન ડાયોક્સાઇડને લીધે પ્રાસું તે પૃથ્વી ઉપર ફરે છે, એને લીધે તાપમાનમાં શું થાય છે, વધારો થાય છે. આ તાપમાનમાં વધારો થાય એને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. સમજાઈ ગયું, પાછું એકવાર કહી દઉં છું, સૂર્યમાંથી જે પ્રકાશનું કિરણ પૃથ્વી સુધી આવે છે આ પૃથ્વી ઉપરથી પરાવર્તિત થઈ અને પ્રકાશનું કિરણ જાય છે, પણ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ આવો શબ્દ વેપરેલ છે, લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણો. આવો શબ્દ વેપરેલ છે, ઇન્ફ્રારેડ કિરણો. ઇન્ફ્રારેડ કિરણો એટલે IR, એને શું કહેવાય, IR. આ એટલે ઇન્ફ્રારેડ, રેડ એટલે કિરણો. તો ઇન્ફ્રારેડ કિરણો છે એ કાર્બન ડાયોક્સાઇડ છે એને પાછો ધકેલી દે છે, અથવા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ કરી લે છે. શું કરી લે છે, આ જે કિરણો છે એમાં ઇન્ફ્રારેડ કિરણો જેટલા સૂર્યમાંથી હશે ને એ કિરણોનું શોષણ કરી લેશે, જેને લીધે તાપમાન વધી જશે અને તાપમાનમાં જે વધારો આવશે એને ગ્રીન હાઉસ અસર. સાહેબ, એ કાર્બન ડાયોક્સાઇડ જ એક તાપમાન વધારવામાં નહીં, સાથે સાથે અત્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, પેલા એ કાર્બન ડાયોક્સાઇડ જ એવો હતો કે જે તાપમાન વધારવામાં મુખ્ય ઘટક હતો. અત્યારે જે જેમ 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 ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેમ હવે હું લખું છું, કાર્બન ડાયોક્સાઇડ તો એક હતો જ, સાથે સાથે અહીં હું લખતો જાઉં છું, કાર્બન ડાયોક્સાઇડ બીજું લખું છું, N2O, નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ સાથે સાથે લખું છું, SFC તો તમને આગળ આના પછી આવશે, ઓઝોન વાળો પ્રશ્ન આવશે ના આવશે, ક્લોરો ફ્લોરો આવશે, હાઇડ્રોફ્લોરો કાર્બન, H એટલે હાઇડ્રો, F એટલે ફ્લોરો, C એટલે કાર્બન, હાઇડ્રોફ્લોરો કાર્બન. આના પછી આવશે CFC એટલે ક્લોરો ફ્લોરો કાર્બન, અહીં લખીશ ક્લોરો ફ્લોરો કાર્બન. તો આ બધા વાયુઓ એવા છે
કે એકલો કાર્બન ડાયોક્સાઇડ અત્યારે નથી, અત્યારે તો N2 એટલે નાઇટ્રસ ઓક્સાઇડ, HFC એટલે હાઇડ્રોફ્લોરોકાર્બન, CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન. વાયુઓ છે સૂર્યપ્રકાશના ઇન્ફ્રારેડ કિરણો, જે પાર આપણે કિરણો કહીએ છીએ, IR કિરણો, એનું શોષણ કરી દે છે અને પૃથ્વીની સપાટી ઉપરનું તાપમાન વધારી દે છે. આ અસરને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે. પાછું એકવાર સંપૂર્ણ માહિતી કહી દઉં. ગ્રીન હાઉસ અસર એટલે શું? વાતાવરણમાંથી કોઈ પણ પ્રકાશનું કિરણ પૃથ્વીની સપાટી ઉપર આવે છે, તો પૃથ્વીની સપાટી ઉપર આવે તો સાથે સાથે વાતાવરણ અને પૃથ્વીની સપાટી બંનેને ગરમ કરે છે. જેવું સૂર્યપ્રકાશનું કિરણ કોઈ પણ જમીનની સપાટી ઉપર આવશે, એ તરત જ સૂર્યપ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ અને ઉપર જવા પ્રયત્ન કરશે. પણ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ, નાઇટ્રોજન ઓક્સાઇડ, HFC, CFC આ વાયુઓ છે, આ સૂર્યપ્રકાશના પરાવર્તિત કિરણને શોષી લેશે અથવા પાછો પૃથ્વી ઉપર મોકલે છે. આ કાર્બન ડાયોક્સાઇડ છે ઇન્ફ્રારેડ કિરણોને શોષી લેશે, જેથી તાપમાનમાં વધારો થાય છે. આ તાપમાનનો વધારો ગ્રીન હાઉસ અસર તરીકે વર્તે છે. તમને કોઈ એવો પ્રશ્ન પૂછે, ગ્રીન હાઉસ અસરના પ્રેરક કરતા વાયુઓ જણાવો, તો કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, હાઇડ્રોફ્લોરોકાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન, આ બધા છે ગ્રીન હાઉસ અસર કરતા વાયુઓ તરીકે ઓળખાય છે. હવે પેલો પ્રશ્ન, ગ્રીન હાઉસ વધી જાય તો શું થાય? આપણા બંને ઉત્તર અને દક્ષિણ બાજુ બે બાજુ હિમાચ્છાદિત બરફો આવેલા હોય છે. આ બરફો ખાસ કરી ને તાપમાનમાં જેમ 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 પૃથ્વીની સપાટીનું તાપમાન વધે તેમ બરફ શું કરે છે? પીગળવા ઓળગી જશે. બરફ પીગળે એટલે દરિયાની સપાટી શું થાય છે? હવે ઘણા કહેશે બરફ પીગળે એમાં એટલો બધો શું ફેર પડે? આપણે પૃથ્વી ઉપર પીવા લાયક પાણી ખાલી કેટલું છે? 97% ખારો દરિયો છે અને 3% પીવા લાયક પાણી છે. હવે આપણે જોઈએ છે જેટલું મીઠું પાણી તમને દેખાય છે ને નદીઓમાં, તળાવોમાં, સરોવરમાં, કુવામાં, આખા પૃથ્વી ઉપર જેટલું, એ 3% છે. હવે 3%માંથી ખાસ કરીને તમે જોયું સાહેબ નદીઓમાં જાજુ પાણી હોય છે, ડેમો ભરેલા હોય છે મોટા મોટા, આપણે સરદાર સરોવર ડેમ, એ બધું 3%માં આવે. હવે આ 3%માંથી ખાલી 2% તો છે ને ઓનલી ફોર ધ્રુવ પ્રદેશના બરફોમાં છે. આપણી પાસે જેટલું પાણી અત્યારે તમને નદીઓ, તળાવો, સરોવર, કુવાઓમાં દેખાય છે, એનાથી વધારે પાણી તો ખાલી ધ્રુવ પ્રદેશના બરફોમાં છે. એટલું પાણી રોકાઈ ગયેલ છે. હવે જો આ પાણી પીગળવામાં આવે બે કલ, તો દરિયાની સપાટીમાં શું થાય છે? વધારો થાય છે. દરિયાની સપાટીમાં વધારો થાય કેમ? તો ધ્રુવ પ્રદેશના બરફ પીગળે એટલે પાણી ક્યાં જવાનું છે? દરિયામાં જવાનું છે. આ દરિયાની સપાટીમાં વધારો થવાથી આજુબાજુમાં રહેતા, જે આજુબાજુમાં જે મકાનો હોય, ગામ હોય, એને સ્થળાંતર કરવું પડે છે અને તે ઘર વિહોણા બની જાય છે. એટલા માટે આપણે ગ્રીન હાઉસ અસર કરતા વાયુઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. નમસ્કાર મિત્રો, તો આજે આપણે અગત્યનો ટોપિક એવો ઓક્સિજન સક્કરો વિશે અભ્યાસ કરવાના છે. ઓક્સિજન, ખાસ કરીને ઓક્સિજન આપણે ક્યાં ઉપયોગી છે? તો પહેલું તો આપણે એમ કે છે સાહેબ, આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન ઉપયોગી છે. જો આપણે 1 મિનિટ પૂરતી પર શ્વાસ બંધ કરીએ, 5 મિનિટ પૂરતી પર આપણે શ્વાસ બંધ કરીએ, તો આપણે જીવી શકતા નથી. કારણ કે ઓક્સિજન પાણી વિના 1 દિવસ 2 દિવસ કાઢી શકાય છે, ઓક્સિજન વિના શક્ય નથી. ઓક્સિજન વિના 5 મિનિટ પર શક્ય નથી. એટલા માટે ઓક્સિજન ચક્ર છે એ મહત્વનું ચક્ર ગણાય છે. હવે ખાસ કરીને આમાં પૂછી શકાય ઓક્સિજન ચક્ર અથવા ઓટુ, ઓટુ ને શું કહેવાય છે? ઓક્સિજન ચક્ર. તો હવે ઓક્સિજનની અગત્યતા શું છે? તો પેલું તો આપણે પહેલો ટોપિક ઓક્સિજનની અગત્યતા પૂછે ને એટલે એમ જ કહી શકે કે સાહેબ આપણે શ્વસનની ક્રિયા માટે ઓક્સિજન ઉપયોગી છે. આપણે શ્વાસ લઈએ છીએ એટલા માટે આપણું શરીર છે એ વ્યવસ્થિત રીતે ચાલે છે. શ્વાસોશ્વાસની ક્રિયા જો બંધ થાય તો મનુષ્ય જીવી શકતો નથી. તો પેલો વસ્તુ ઓક્સિજનની અગત્યમાં એમ કે શું આપણે શ્વસનની ક્રિયા માટે ઉપયોગી છે? ઓક્સિજન છે આપણો આધારભૂત સ્તંભ છે. ઓક્સિજન આપણે જીવવા માટે આધારભૂત સ્તંભ છે. ને સાથે સાથે કાર્બોહાઈડ્રેટ, કોઈ પણ ખોરાક લો, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ન્યુક્લિક એસિડ, આ કોઈ પણ પદાર્થને બનવા માટે ઓક્સિજનની જરૂરિયાત ઉદ્ભવે છે. એટલા માટે ઓક્સિજન કેવો છે? મુખ્ય છે. ઓક્સિજન કેવો છે? મુખ્ય સ્ત્રોત છે. તો તમને બે વસ્તુ સમજાય કે ઓક્સિજનની અગત્યતા. ઓક્સિજન છે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા માટે ઉપયોગી છે. ઓક્સિજન છે આપણે જીવવા માટેનો આધાર સ્તંભ છે. ઓક્સિજન છે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ન્યુક્લિક એસિડ જેવા સંયોજનો બનાવવા માટે ઓક્સિજન ઉપયોગી છે. સમજાઈ જશે ઓક્સિજનની અગત્યતા. બે વસ્તુ યાદ રાખવાની છે તમારે ફરજિયાત. હાલો, મુખ્ય સ્ત્રોત
ઓક્સિજન મુખ્ય સ્ત્રોત ત્યાં છે તો એમ કહી શકાય. વાતાવરણમાં કેટલા ટકા ઓક્સિજન છે? તો તમે ડાયરેક્ટ કહેશો સાહેબ વાતાવરણમાં 21% ઓક્સિજન છે અને નાઇટ્રોજન 78% છે અને બાકીના 1% બધા વાયુઓ આવેલા છે. તો આપણે એમ કહીશું મુખ્ય સ્ત્રોત વાતાવરણમાં 21% ઓક્સિજન છે. તો હવામાં જ 21% રહેલો છે? ના રે ના, હવામાં 21% ઓક્સિજન નથી. વાતાવરણમાં અમુક ઓક્સિજન છે એ જ હવામાં છે, બાકીનો ઓક્સિજન છે એ પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે પછી માછલી જીવી શકે છે. શા માટે? ભાઈ માછલીને ઓક્સિજન તો જોઈએ, પણ માછલીને ઓક્સિજન ઓગળેલો ઓક્સિજન જોઈએ. માછલીને તમે બારોબાર પાણીમાં પાણીથી બારોબાર કાઢીને પૃથ્વીની સપાટી ઉપર રહેવા દો તો જીવી શકશે નહીં, કારણ કે આ પ્યોર ઓક્સિજન છે એનો સહન કરી શકશે નહીં. તો માછલી કેવો ઓક્સિજન લે છે? દ્રાવ્ય ઓક્સિજન. તો એમ કહી શકાય કે મુખ્ય સ્ત્રોત વાતાવરણમાં ટોટલ 21% ઓક્સિજન છે, એમાં કેટલો ઓક્સિજન છે હવામાં રહેલો હોય છે, કેટલો ઓક્સિજન છે દ્રાવ્ય સ્વરૂપે રહેલો હોય છે, અને બાકીનો ઓક્સિજન છે અમુક અમુક. હું તમને ઉદાહરણ આપું છું, કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન તત્વ તો હતું કોલસો રૂપે, ઓક્સિજન ભેળ તો કાર્બન ડાયોક્સાઇડ છે. નાઇટ્રોજન તત્વ તો હતું, એની સાથે ઓક્સિજન ભેળ તો નાઇટ્રસ ઓક્સાઇડ થયું. સલ્ફર તત્વ તો હતું, એની સાથે ઓક્સિજન ભેળો તો સલ્ફર ડાયોક્સાઇડ થયું. તો આવા સંયોજનો અત્યારે પૃથ્વીની સપાટી ઉપર કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કોઈ પણ ઓક્સાઇડ સંયોજનો બનાવવા હોય તો કોનો ઉપયોગ થાય છે? બધામાં જોઈ લો છો શું ઉપયોગ છે? ઓક્સિજન ઉપયોગી છે. પાણીમાં તો દ્રાવ્ય ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડમાં તો ઓક્સિજન. આપણે પાણીની જ વાત કરી લઈએ, હાલો H2O પાણીમાં એક શું એનો ઉપયોગ થાય છે? ઓક્સિજન. તો આ બધા સંયોજનો માટે મુખ્ય સ્ત્રોત ઓક્સિજન ઉપયોગી છે, કારણ કે ઓક્સિજન વિના એક પણ સંયોજનો બની શકતા નથી. હાલો ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયાઓ, ઓક્સિજન ક્યાં ક્યાં ઉપયોગ થાય? ઓક્સિજન એક તો તમે ઓક્સિજન આપણે પહેલી વસ્તુ એક છે શ્વસનમાં ઉપયોગ થાય ક્રિયા, ઉપયોગ કરતી ક્રિયા સાહેબ શ્વાસમાં ઓક્સિજન ઉપયોગ થાય. સળગાવવા માટે ઓક્સિજન ઉપયોગ થાય, મીણબત્તીને લઈને તમે ઉપર ગ્લાસ ઢાંકી દેજો, મીણબત્તી ઓલાઈ જશે. શા માટે? ઓક્સિજન મળતો નથી. તો ઓક્સિજન છે દહનમાં ઉપયોગ થાય છે, શ્વસનમાં ઉપયોગ થાય છે, અને આ બધાને શું કહેવાય? ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય? ઓક્સાઇડ. જેની પાછળ ઓક્સિજન લાગેલો હોય એ બધાને શું કહેવાય? ઓક્સાઇડ સંયોજનો. સાહેબ ઓક્સાઇડનું એકાદ ઉદાહરણ ઉદાહરણ, કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આયર્ન Fe2O3 ઓક્સાઇડ, સિલિકોન ઓક્સાઇડ, બધા ઓક્સાઇડ સંયોજનો બનાવવા માટે પણ ઓક્સિજન ઉપયોગી છે. સાહેબ સમજાઈ ગયું ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયા? એક તો દહનમાં, સળગાવવામાં, શ્વસનમાં અને ઓક્સાઇડમાં ઉપયોગી છે. હાલો ઓક્સિજન મુક્ત કરતી ક્રિયાઓ જણાવો. ઓક્સિજન મુક્ત કરતી એક જ ક્રિયા છે જે આપણે શીખી ગયા છે, ઓક્સિજન ઓનલી ફોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જ શક્ય છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વાતાવરણમાંથી કોનો કોનો ઉપયોગ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના દ્રવ્ય વડે ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આપણે શું આપે છે? ઓક્સિજન આપે છે. એટલા માટે જ આપણે દર વખતે કહીએ છીએ વૃક્ષો વાવો, વરસાદ લાવો, વૃક્ષો વાવો, હવા સુધારો. આ બધા સૂત્રો છે ઓક્સિજન મુક્ત કરતી ક્રિયાઓ માટે ઉપયોગી છે. તો તમને ખબર પડી ઓક્સિજનને મુક્ત કરતી ક્રિયા માટે? તો એમ કહી શકાય વાતાવરણમાં વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને આપણે ઓક્સિજન આપે છે. જ્યારે ત્યારે વસ્તુ સમજાઈ ગઈ છે, હજી એકવાર કહી દઉં છું, ઓક્સિજનની અગત્યતા. આપણે શ્વસન ક્રિયા માટે ઓક્સિજન ઉપયોગી છે, જીવન આપણું જીવવા માટે આધારભૂત સ્તંભ તરીકે ઉપયોગી છે. સાથે સાથે ઓક્સિજનની અગત્યતામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ જેવા સંયોજનો, કોઈ પણ સંયોજનો બનાવવા માટે ઓક્સિજનની અગત્યતા રહેલી છે. હાલો મુખ્ય સ્ત્રોત વાતાવરણમાં કેટલા ટકા ઓક્સિજન છે? તો તમે કહેશો 21% ઓક્સિજન છે. વાતાવરણમાં 21% જે ઓક્સિજન છે એમાંનો અમુક ઓક્સિજન જ વાતાવરણમાં હોય છે, બાકીનો ઓક્સિજન છે પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે હોઈ શકે અથવા કાર્બનની સાથે સંયોજન, નાઇટ્રોજન સાથે સંયોજન, સલ્ફર સાથે સંયોજન, પાણી સાથે સંયોજન બનાવવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયા, ઓક્સિજનનો ઉપયોગ ની આડી ત્રણ પ્રક્રિયા તમને કીધી, શ્વસનમાં ઉપયોગી થાય છે શ્વાસ ક્રિયા કરવા માટે, દહનમાં ઉપયોગી થાય છે સળગાવવા માટે, અને સાથે સાથે કોઈ પણ સંયોજનના ઓક્સાઇડ બનાવવા માટે. ઓક્સાઇડ મેં કીધું છે, ઓક્સાઇડ એટલે ઓક્સિજનનો જ ઉપયોગ થતો હોય,
કોઈ પણ સંયોજનના ઓક્સાઇડ બનાવવા માટે ઉપયોગ થાય છે. ત્રણ વસ્તુ. ઓક્સિજન મુક્ત કરતી ક્રિયાઓ સમજાવો. તો તમને એમ થશે સાહેબ ઓક્સિજન મુક્ત કરતી ક્રિયા, ઓક્સિજન કોણ મુક્ત કરે? એક વૃક્ષ છે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, વૃક્ષ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો આપણે ધોરણ મોસ્ટ ઓફ 7 થી આપણે શીખી આવ્યા છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું શું જરૂરી હોય? તો તમે ડાયરેક્ટ કહેશો સાહેબ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ વનસ્પતિ કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિના પાંદડામાં શું રહેલું હોય છે? ક્લોરોફિલ નામનું દ્રવ્ય રહેલું હોય છે. આની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. સમજાઈ જશે? હાલો 60 શું કહેવા માંગે છે? વાતાવરણમાં ઓક્સિજન, ઓક્સિજન કેવા ઉપયોગ થાય? તો શ્વસનમાં. લખી નાખ્યું છે. હાલો કાર્બનિક અણુ ગ્લુકોઝ ખોરાક બનાવે છે ને, હવે વનસ્પતિ પાસે ખોરાક બનાવે છે. હાલો શ્વસન, શ્વસનમાં આપણે શ્વસન એટલે ઓક્સિજન, ઓક્સિજન સાથે પાણી ભળે, કાર્બન ડાયોક્સાઇડ ભળે. ધ્યાન રાખજો યાદ કઈ રીતે રાખવાનું છે. વાતાવરણમાંનો ઓક્સિજન યાદ રહી ગયું. હાલ વાતાવરણમાંનો ઓક્સિજન કેમાં ઉપયોગ થાય? શ્વસનમાં. શ્વસનની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભળે છે. વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભળે છે, સાથે સાથે હવા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ભળે તો શું કહેવાય ને? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણમાંથી પાછો વાતાવરણમાં ઓક્સિજન વયો જાય અને સાથે સાથે કાર્બનિક અણુ જે ખોરાક રૂપે પદાર્થ છે એ મળી જાય છે. આ રીતનું યાદ રાખવાનું છે કે વાતાવરણમાંથી ઓક્સિજન શ્વસન માટે ઉપયોગી છે. શ્વસનમાં શું શું ભળે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભળે છે. આ ત્રણે ત્રણ ભેગા થઈ તો એને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે તો સાથે સાથે વનસ્પતિને પોતાનો ખોરાક મળે છે અને સાથે સાથે ઓક્સિજન છે એ આપણા માટે મુક્ત કરે છે. તો આ હતું ઓક્સિજન ચક્ર. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.